નમસ્કાર, હું છું દીપાલી. અનલોક ટુ બાદ હવે અનલોક થ્રીની રાહ જોવાઈ રહી છે. અનલોક થ્રી માટે SOP બનાવવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. અનલોક થ્રીમાં સિનેમા હોલ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે ખોલવામાં આવી શકે છે. સૂચના પ્રસારણ મંત્રાલયે 1 ઓગસ્ટથી સિનેમા હોલ ખોલવાનો પ્રસ્તાવ ગૃહ મંત્રાલયને ગઈકાલે મોકલ્યો છે. સૂચના મંત્રાલયની સિનેમા હોલ માલિકો સાથે થોડા દિવસો પહેલા ચર્ચા થઈ. લગભગ 4 મહિનાથી સિનેમા હોલ સતત બંધ છે. તેનાથી સિનેમા હોલ માલિકોને મોટું નુકસાન સહન કરવું પડી રહ્યું છે. અનલોક 1 અને 2માં અનેક પ્રકારની ગતિવિધિઓને ખોલવામાં આવી છે. બજાર, રેસ્ટોરાં અને મોલ કેટલાક નિયમો સાથે ખોલાયેલા છે. તેવામાં સિનેમા હોલ માલિકોએ સરકારની સામે પોતાની માંગો રજૂ કરી છે કે કેટલીક શરતો અને નિયમોની સાથે ખોલવાની મંજૂરી આપવામાં આવે. સિનેમા હોલ માલિકોએ 50% દર્શકો સાથે થિયેટર શરૂ કરવાના પક્ષમાં છે. જોકે મંત્રાલયનું માનવું છે કે શરૂઆતમાં 25% સીટ સાથે સિનેમા હોલ ખોલવામાં આવે અને નિયમોનું કડકાઈથી પાલન થાય. સિનેમા હોલ માલિકોની સાથે ચર્ચાની પ્રપોઝલને સૂચના મંત્રાલયે ગૃહ મંત્રાલયને મોકલી દીધી છે. જોકે અંતિમ નિર્ણય ગૃહ મંત્રાલય લેવાનો છે. તો સિનેમા હોલની સાથે જીમ પણ ખોલવાની પ્રપોઝલ ગૃહ મંત્રાલયની પાસે છે. શક્યતાઓ છે કે જે રીતે સતત દિનચર્યાને સામાન્ય કરવામાં આવી રહી છે તેવામાં કેટલીક શરતો અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોની સાથે દેશભરમાં જીમ ખોલવાની મંજૂરી આ અનલોક 3માં આપવામાં આવી શકે છે. સિનેમા હોલ અને જીમ ઉપરાંત અનલોક 3માં કેટલીક વધુ છૂટ પણ રાજ્યોને મળી શકે છે. જોકે સૂત્રોનું માનીએ તો સ્કૂલ અને મેટ્રો હજુ પણ નહીં ખોલાય. 31 જુલાઈએ અનલોક 2 ખતમ થવા જઈ રહ્યું છે અને 31 જુલાઈ સુધી ગૃહ મંત્રાલય તરફથી અનલોક 3ની ગાઈડલાઈન જાહેર કરી દેવામાં આવશે. તો લોકડાઉન બાદ અનલોક 1થી જીમ સંચાલકો રાહ જોઈ રહ્યા છે કે જીમ ક્યારે ખુલશે. હવે ટૂંક સમયમાં અનલોક 3 પણ આવી રહ્યું છે. 2 અનલોકમાં આશાઓ ઠગારી નીવડ્યા બાદ જીમ સંચાલકોની આશા છે કે અનલોક 3માં જીમ ખોલવાની સરકાર મંજૂરી આપશે. અમદાવાદના જીમ સંચાલકો નિયમોને આધીન જીમ ખોલવા માટે તૈયાર છે. દેશમાં જ્યારથી લોકડાઉન થયું ત્યારથી જીમ બંધ છે અને આ જ કારણથી જીમ ઓનર્સને મોટી નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે. સાથે જ જીમના જે મેમ્બર્સ છે તેમને પણ હવે તેમની જે હેલ્થ છે તેને લઈને સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે જીમ ઓનર્સ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. શું માનવું છે તેમનું? લોકડાઉન જ્યારથી થયું ત્યારથી જીમ બંધ છે, હવે આપ શું આશા રાખો છો? જીમ ક્યારથી શરૂ થવા જોઈએ? હવે અમે એવી આશા રાખીએ છીએ કે અનલોક 3માં જીમ ચાલુ થઈ જવા જોઈએ, કેમ કે અત્યારે કેફેઝ, રેસ્ટોરન્ટ્સ, મોલ્સ અને એ બધી વસ્તુઓ ચાલુ છે. ઇવન તમે પોલિટિકલ રેલીઝ કે પછી પોલિટિકલ મિટિંગ્સ જુઓ તો એની અંદર બી ફૂલ ક્રાઉડ હોય છે. પણ જીમ ઇન્ડસ્ટ્રી તો એવું છે, ફિટનેસ ઇન્ડસ્ટ્રી એવી છે કે એ લોકો તો પૂરતી તકેદારી રાખશે. સેનિટાઇઝિંગ છે કે પછી કલાકે કેટલા લોકોને આમંત્રણ આપવું છે કે જીમમાં કેટલા લોકો આવી શકે છે અને દર કલાકે સેનિટાઇઝ કરવું, મીન્સ એક બેચ પૂરી થાય અને બીજી બેચ આપણે સેફ એન્ડ સિક્યોર કરીને પછી જ એને અંદર બોલાવવું, એટલે બધી તકેદારી રાખવા માટે જીમ સક્ષમ છે આજની તારીખે. વધુ એક ઓનર છે, તેમની સાથે આપણે વાત કરીશું. શું માનવું છે? જે રીતે જીમ છેલ્લા કેટલાય સમયથી બંધ છે, તો જીમ બંધ હોવાના કારણે કયા પ્રકારની મુશ્કેલી તમને પડી રહી છે? જેમ કે જીમ બંધ હોવાના કારણે ટ્રેનર્સની સેલરી છે, એ લોકો આર્થિક રીતે આર્થિક પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે, એ લોકોનું ઘર ચલાવવું અત્યારે મુશ્કેલ બની રહ્યું છે. બીજી વસ્તુ જોવા જઈએ તો જીમમાં જે મેમ્બર્સ એક્ટિવિટીઝ કરે છે, એક્સરસાઇઝ કરે છે, એ લોકોની ઇમ્યુન સિસ્ટમ ડેવલપ થતી હોય છે. જેમથી એક્સરસાઇઝ જે 4 મહિનાથી એ લોકોની બંધ છે, તે ઇમ્યુન સિસ્ટમમાં બી એ લોકોને થોડો ડેવલપિંગમાં પ્રોબ્લેમ આવી રહ્યો છે અત્યારે, તે લોકો આ પરિસ્થિતિનો સામનો આ રીતે કરી રહ્યા છે. અમદાવાદ શહેરની જો વાત કરવામાં આવે તો કેટલા જીમ અમદાવાદ શહેરમાં હશે અને લોકડાઉન દરમિયાન હાલ અમદાવાદ શહેરમાં કેટલા જીમ કાર્યરત રહે તેવી શક્યતા છે? શું માનું છે આપનું? એટલે મારા ખ્યાલથી 300+ જીમ્સ અમદાવાદમાં ઓલરેડી છે અને હું માનું છું ત્યાં સુધી 40-50% જીમ ઓલરેડી ક્લોઝ થવાના ચાન્સીસ ખરા. તો હવે જે રિમેનિંગ 50% છે એ જીમ ક્લોઝ ના થાય તો એના માટે જીમ જલ્દી ચાલુ કરવા જરૂર છે. કારણ કે ગવર્મેન્ટ અને ડોક્ટર્સ બધા કહી રહ્યા છે કે કોરોના તો રહેવાનો જ છે, તો હવે કોરોના સાથે જીવવું છે તો જીમ ક્યાં સુધી બંધ રહેશે? બિલકુલ ચોક્કસથી. જે રીતે અમદાવાદ શહેરની વાત કરવામાં આવે, 300+ જીમ અમદાવાદ શહેરમાં છે અને આર્થિક નુકસાનીના કારણે અનેક જીમ હાલ બંધ થઈ ચૂક્યા છે અને હવે જીમ સંચાલકો માની રહ્યા છે કે વહેલી તકે જીમ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવે, જેથી કરીને જીમ સંચાલકો છે તેમને આર્થિક નુકસાની સહન કરવાનો વારો ન આવે. કેમેરા પર્સન મૌલિક.